સફાઈ કર્મચારીઓએ પોતાની જૂની પડતર માંગણીઓ મુદ્દે નગરપાલિકા આગળ જ વિરોધ નોંધાવ્યો છે. મહેસાણા શહેર લગભગ 7 કિલોમીટરના ઘેરાવામાં ફેલાયો છે અને નાના મોટા 100થી વધુ માર્ગો આવેલા છે અને તેમાં પણ શહેરમાં 5 હાઇવે સહિત 20થી વધુ મુખ્ય માર્ગો આવેલા છે. મહેસાણા શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કામદારોને જીવ જોખમમાં મૂકીને સફાઈનું કામ કરવું પડે છે. આથી તમામ સફાઈ કામદારો મહેસાણા નગરપાલિકા આગળ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને સફાઈ કામદારોએ સેફટી અને રિફ્લેક્ટર તેમજ ટ્રાફિકને દિશા સૂચન કરતા સાધનો અને સફાઈ કર્મચારી ઉપરાંત ટ્રાફિક ડાયવર્ઝન કરી શકે, સેફટી આપી શકે તે માટે એક્સ્ટ્રા માણસ આપવાની માંગણી કરી છે. તેમજ જે સફાઈ કામદારોએ કાયમી નથી એવા કર્મચારીઓને કાયમી કરવાની માંગ પણ કર્મચારીઓમાં ઉઠવા પામી છે. એટલે સાહેબ નેશનલ હાઈવે ઉપર કામ કરતા હોય ડિવાઈડ ઉપર તો કોઈ બી સાધનની સ્પીડ મેક્સિમમ 60-70ની તો હોય, બરાબર. અને દરેક વાહન ચાલક પોતાની અવસ્થામાં હતા ને અમુક ડ્રિંકિંગ બી કરેલા હોય, બરાબર. તો શું આવું હોનાર કોઈ ટાઈમ નક્કી કરીને આવતું નથી, પણ ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય એટલા માટે નગરપાલિકા સાવચેતી રાખે તો સારું. ડિવાઈડર ઉપર જે આપણે બોર્ડને આ લોકોએ આપેલા હોય, પણ જે એક્સ્ટ્રા માણસ એક માણસ ત્યાં આગળ હોય, બરાબર, તો સાથે હાજર રહીને અને કર્મચારી જો સફાઈ કામગીરી સારી રીતે લેવડાવ તો સારું રહે સાહેબ. એમ નગરપાલિકામાં જે 11 મુકરતા અમને જે પેટ્રોલ ખર્ચ 10 લીટર આપો એના અનુસંધાન સફાઈ કામદારના કર્મચારીએ મુકરદમ જેવી સેવા કરે તો આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે નગરપાલિકા જીવન કે એ લોકોને પણ 10 લીટર પેટ્રોલની 1/10/2015ના દિવસે ફિક્સેશન માટે નગરપાલિકાએ 72 કર્મચારી ભરતી કરી હતી અને 20/10/2020ના રોજ કાયમી ઓર્ડર આ લોકોમાં આપવામાં આવ્યા હતા. તે આજે 2023ના અંદર વય નિવૃત્તના અંદર અથવા ચાલુ નોકરીમાં અવસાન પામેલા એવા લગભગ મહેકમ 50-60 જગ્યા ખાલી છે. તો નગરપાલિકા સાહેબને મારી વિનંતી કે જે ખાલી જગ્યા ભરેલી છે એને તત્કાળે ભરાવવામાં આવે કે જેથી નગરપાલિકાના દરેક કર્મચારીને રોજીરોટી મળી રહે અને એ લોકોના બાળ બચ્ચાનું ભવિષ્ય રહે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની અનેક આવાસોમાં છાસવારે સમસ્યાઓ સામે